संजीवनी नमस्कार दर्शक मित्रों, अमारी वीटीवी विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम साथ हूं अंकुर रावल आपनु स्वागत करू छू। जब आ कुसुम समकाशम काश्यपेय महादितिम तमो रिम सर्व पापग्नम प्रणतोस्मी दिवाकरम आ सूर्यना दिव्य मंत्र साथ आज आप आ सुंदर एवं कार्यक्रम भविष्य दर्शन की शुरुआत करी। अपनी साथ स्टूडियो में जोड़ाया है ज्योतिषाचार्य मुकुंदभाई पंड्या। मुकुंदभाई स्टूडियो में आपनु स्वागत है। सुप्रभातम, धन्यवाद। मुकुंदभाई सौथी पहला आजनु पंचांग शू है ते जणावशो। दर्शक मित्रों, खास करीने सुप्रभातम साथे साथे जय गणेश। ऊर्जाना मंत्र एवा सूर्यना मंत्र साथे अंकुरभाई आ खास करीने प्रोग्रामनी शुरुआत करावी। तो आजे आपणे वात करवाना छीए ऊर्जा विषे, कॉन्फिडेंस विषे। तमारो कॉन्फिडेंस केवी रीते वधे, कारण के अत्यारे लॉकडाउन नो पीरियड चाली रह्यो छे। 21 दिवसनुं लॉकडाउन परिपूर्ण थयुं, बीजुं 19 दिवसनुं लॉकडाउन चालू थई गयुं छे। क्यांक ने क्यांक आपणा मननी अंदर मेंटली डिस्टर्बन्स क्रिएट थतुं होय, नेगेटिव एनर्जी उत्पन्न थती होय, तमारुं बाळक कॉन्फिडेंस नी अंदर क्यांक ने क्यांक वीक पड़ी रही होय, जेना लीधे अभ्यास में, जेना लीधे कोई पण व्यक्ति ने व्यवसाय नी अंदर तकलीफों नो दौर वधतो होय छे। तो आप राशिगत पण जाणीशुं के कॉन्फिडेंस लेवल वधारवा माटे कया उपायो करवा, अने साथे साथे आपणे दिन विशेष नी अंदर जाणीशुं के सूर्य मंत्र द्वारा के कया एवा उपायो द्वारा तमे तमारू कॉन्फिडेंस लेवल वधारी शको, आत्मविश्वास नी अंदर वधारी शको। कारण के जे माणस नी अंदर आत्मविश्वास होय छे ने, ए व्यक्ति दुनियाना दरेक शिखरो ने सर करी शकतो होय छे। कारण के नथिंग इज इम्पॉसिबल बट एवरीथिंग इज पॉसिबल। कोई पण वस्तु अशक्य नहीं, बधी वस्तु ने शक्य बनावा माटे आपणे मेहनत अने परिश्रम करवो पड़े छे। आज सब्जेक्ट उपर चर्चा करिए, परंतु ए पहेला लईए आजनु पंचांग। दर्शक मित्रों, आजना पंचांग नी जो वात करवामां आवे तो आजे तारीख 19/4/2020 नो दिवस बनी रह्यो छे। चैत्र मास, कृष्ण पक्ष अने एनी द्वादशी કહેતા આજે વારસની તિથિ બની રહી છે। આજ દિવસની અંદર જો નક્ષત્રની વાત કરવામાં આવે તો પૂર્વાભાદ્રપદ નામનું નક્ષત્ર, બ્રહ્મ નામનો યોગ અને તૈત્ર નામનું કરણ ચાલી રહ્યું છે, અને બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ઉ ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કુંભ રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ક, શ, શ અને સ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। બિલકુલ મુકુંદભાઈ, આપણે દિન વિશેષમાં આજે ઉર્જા વિશે ખાસ વાત કરવી છે કે સકારાત્મકતા કેવી રીતે વધારી શકાય, અને ખાસ કરીને અત્યારે જે રીતનો લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે, લોકો ઘરમાં પુરાવા માટે મજબૂર બન્યા છે કારણ કે પરિસ્થિતિ જેવી છે, ત્યારે ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિઓ કેવી રીતે વધી શકે, શરીરમાં ઉર્જા કેવી રીતે વધી શકે, મુદ્દે જરા વિસ્તૃત સમજાવશો અંકુરભાઈ? આપણે એ મુદ્દા ચર્ચા કરીએ, કારણ કે ઉર્જા એ વસ્તુ છે કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે સવારના વહેલું ઉઠી અને આપણે કરવું તો પડે જ, પરંતુ એ પહેલા આજે જેનો જન્મદિવસ છે, આજે જેની લગ્નની તારીખ છે, આવા લોકો બેતાબીથી રાહ જોઈ રહ્યા છે કે ભાઈ અમારું વર્ષ કેવું રહેશે। આપણે એમની ઉર્જા પ્રથમ આપણે જાગૃત કરી દઈએ। વાત કરી રહ્યા છીએ દર્શક મિત્રો આજના જન્મદિવસની, જે લોકોનો જન્મદિવસ 19/4 બની રહ્યો છે, એટલે કે જે લોકોની એપ્રિલ મહિનાની 19 તારીખે જે લોકોનો જન્મદિવસ છે, આવા જાતકો માટે આ વર્ષ કેવું રહેશે। પ્રથમ જોવા જઈએ તો જે લોકોનો આજે જન્મદિવસ છે, આવા દરેક દર્શક મિત્રોને અશ્વત્થામા બલિર્વ્યાસ હનુમાંશ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ માર્કંડેય મહાભાગા સપ્તકલ્પાંત જીવિનામ આયુ આરોગ્ય ઐશ્વર્યમ દેહિ મે નરપુંગવઃ। જે લોકોનો આજે જન્મદિવસ છે એનું આરોગ્ય સારું રહે, ધન ધાન્યની વૃદ્ધિ થાય તેવી પ્રભુના ચરણોની અંદર પ્રાર્થના સાથે એમના વર્ષની આપણે શરૂઆત કરીએ। ખાસ કરીને જે લોકોનો આજે જન્મદિવસ છે આવા જાતકો માટે આજના એટલે કે આજથી શરૂ થનારું આ વર્ષ, રાત્રે 12 વાગ્યાથી તમને હેપી બર્થડેના મેસેજીસ ચાલુ થઈ ગયા છે। સ્વાભાવિક રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર થોડું ઘણું અનુકરણ કરી રહ્યા છીએ, એટલે કેક પણ કાપતા હોઈએ છીએ, પરંતુ અત્યારે કેકની દુકાનો બંધ હશે એટલે ઘરમાં આપે કેક બનાવી જશે। પરંતુ એક દર્શક મિત્રો બહુ મુદ્દાની વાત કરી દો કે જ્યારે તમે કેક કાપવા માટે બેસો ત્યારે આપણે મીણબત્તીને પ્રજ્વલિત કરીએ છીએ અને પછી આપણે એને બુઝાવી દઈએ છીએ, પરંતુ જે મીણબત્તી છે આ મીણબત્તી એ દીપ નારાયણનું સ્વરૂપ ગણવામાં આવે, અને આપણા શાસ્ત્રની અંદર દીવાને ક્યારેય ઓલવાતો નથી। જો તમે દીવાને ઓલવો તો તમારી પ્રતિષ્ઠાની અંદર હાનિ થઈ શકે છે, પ્રતિષ્ઠાને લગતી તમારી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થઈ શકે છે। એટલે મારી એક એવી સલાહ છે કે આજથી તમે ક્યારેય પણ તમારો બર્થડે ઉજવો, મેરેજ એનિવર્સરી ઉજવો કે કોઈ પણ સગાઈ, લગ્ન, બધામાં અત્યારે કેક કાપવામાં આવે છે,
परंतु आ वस्तु ने तमे ओलवो नहीं तो वधारे पड़तो सारो लाभ रहेशे। बात करिए आ वर्ष केवु रहेशे दर्शक मित्रों, आ वर्ष दरमियान तमारे स्वास्थ्यनी दृष्टिए थोड़ुक संभाळवा जेवु रहेशे। वर्ष दरमियान तमारी क्यांक ने क्यांक स्वास्थ्यने लगती समस्याओ सर्जाई शके छे। शर्दी, कफ, पित्त जेवी सामान्य बीमारीओनुं प्रमाण रही शके छे। सप्टेम्बर, ऑक्टोबर, नवेम्बर अने डिसेम्बर आम चार महीना तमारे संभाळीने चालवुं अत्यंत जरूरी छे। आ चार महीना दरमियान तमारा पेट ने लगती समस्या, स्वास्थ्य ने लगती समस्याओ उत्पन्न थती जणाशे। नेत्र ने लगती समस्याओ पण आ समयगाळामां उत्पन्न थती जणाय। माटे तमारे समझी विचारी अने आ वर्ष दरमियान हेल्थ संबंधी समस्याओनी अंदर जागृत रहेवुं जरूरी रहेशे। वात बीजा नंबरनी अंदर आवी आर्थिक दृष्टिए। आर्थिक दृष्टिए आ वर्ष तमारा माटे अत्यंत लाभदायी छे। आ वर्ष दरमियान ओचिंतानो तमे नाणाकीय लाभ मेळवी शकशो, फसायेला नाणा तमे परत प्राप्त करी शकशो अने आ वर्ष दरमियान तमारी मेहनत तमारी रंग लावती जणाशे। तो आ वर्षनी अंदर पॉसिबल होय एटलू मेहनत करजो, परिश्रम करजो तो अवश्य भगवानी कृपाथी तमने सारो लाभ मळी शके। हवे वात करीशुं आपणे कौटुंबिक जीवननी। तो जे लोकोनुं लग्ननी तारीख आजे छे, जे लोकोनो जन्मदिवस आजे छे, आवा जातको माटे आजना खास करीने वर्ष दरमियान कौटुंबिक जीवन केवुं रहेशे। कुटुंबनी अंदर तमारे क्यांक वैचारिक मतभेदो थोड़ा घणा सर्जावानी शक्यता रही शके छे अने आ मतभेदो ने दूर करवा जरूरी छे। कारण के मतभेदो ज्यारे मनभेदोनी अंदर बदलाई जाए त्यारे बन्नेना मन अलग पड़ी जाय छे अने क्यांक ने क्यांक अणगमानी स्थिति उत्पन्न थाय छे। माटे आ वर्ष दरमियान तमारा कुटुंबनी अंदर मतभेदो न सर्जाय ते अंगे ध्यान राखवुं जरूरी रहेशे। वर्ष दरमियान एकंदरे जे लोकोनो आजे जन्मदिवस छे आवा लोकोए शुं करवुं जोईए के जेथी एने सारो लाभ मळी शके। जे लोकोनो आजे जन्मदिवस छे आवा जातकोए आवतीकाले आम जोवा जईए तो प्रदोष बनी रह्यो छे अने प्रदोषनी अंदर खास करीने आजना दिवसनी अंदर तमे कोई गरीब व्यक्तिने भोजन करावो अने काले प्रदोष तिथि होवाना लीधे काले शिव तांडव स्तोत्रनो पाठ करजो। अवश्य तमारा नवा वर्षनी शरूआतनी अंदर शिव तांडव स्तोत्रनो पाठ करशो तो तमने सारो लाभ मळशे। વાત કરીએ જે લોકોની લગ્નની તારીખ છે આવા લોકોએ શું કરવું જોઈએ જેથી એમને સારો લાભ મળી શકે। જે લોકોની લગ્નની તારીખ છે આવા જાતકોએ આજના દિવસની અંદર એક લવિંગ લેવાનું, થોડુંક દૂધ લેવાનું, ભગવાન શંકર ઉપર અભિષેક કરવાનો અને અભિષેક કરતા કરતા તમારે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાનો, તમારા દાંપત્ય જીવનની અંદર મધુરતા કેળવાશે અને તમને સારો લાભ મળતો જણાશે। હવે વાત કરીએ જે મંત્ર દ્વારા અંકુરભાઈએ આ ખાસ કરીને પ્રોગ્રામની શરૂઆત કરી હતી। જે મંત્ર એ ઉર્જાનો મંત્ર છે, જે મંત્ર એ પ્રતિષ્ઠાનો મંત્ર છે, જે મંત્ર એ પિતાના કારકદેવ એવા સૂર્ય ભગવાનનો મંત્ર છે અને આ જ મંત્ર દ્વારા આપણે જાણીશું કે કેવી રીતે તમારા શરીરની અંદર તમે ઉર્જાને વધારી શકો, કેવી રીતે તમે રોગ પ્રતિકારક શક્તિને વધારી શકો અને કેવી રીતે તમે તમારું જીવન સુખમય અને આનંદમય બનાવી શકો। કારણ કે પહેલું સુખ તે જાતે નરિયા, એટલે કે આપણું જો શરીર સારું હશે તો બધા લાભો આપણને આપોઆપ પ્રાપ્ત થશે, પરંતુ જો શરીર જ સારું નહીં હોય ને તો આપણે કઈ વસ્તુ નહીં કરી શકીએ। અત્યારે જુઓ, અરબોપતિ, ખરબોપતિ, કરોડોપતિ, લાખોપતિ બધા ઘરની અંદર બિરાજમાન થઈ ગયા છે। શું કામે? પોતાનો જીવ બચાવવા માટે, એટલા માટે થઈ। અને આ સમયગાળાની અંદર ક્યાંક ઘરની અંદર રહી અને સમાચાર આપણે જોતા હોઈએ, સાંભળતા હોઈએ, એના લીધે મનની અંદર નેગેટિવ એનર્જી ઉત્પન્ન થતી હોય કે ઓહો કોરોના વાયરસ થશે તો કેવી અસર થશે, કોરોના વાયરસ પરિપૂર્ણ થઈ જશે તો વળી પાછો, કારણ કે આ એક વ્યક્તિમાં રહી જાય તો પણ પાછી અસર થઈ શકે। તો આવી ઘણી બધી નેગેટિવ એનર્જી હોય અને બીજી નેગેટિવ એનર્જી હોય આજીવિકાને લગતી, નોકરી મારી છૂટી જશે કે વ્યવસાયની અંદર કેવી તકલીફ થશે। આવી બધી નેગેટિવ એનર્જીને દૂર કરવા માટે સૂર્ય એ ઉત્તમ પ્રકારનું ફળ આપે છે। દર્શક મિત્રો, આપણા જ સંતાનોની અંદર જ્યારે આત્મ કોન્ફિડન્સની અંદર કમી હોય, આપણી અંદર પણ જ્યારે આત્મ કોન્ફિડન્સની અંદર કમી હોય ત્યારે પ્રગતિ આપણે કરી નથી શકતા। પ્રગતિની અંદર તકલીફનો દોર હંમેશાને માટે સર્જાય છે, પછી ભલે રમત હોય, પછી ભલે અભ્યાસ હોય, આ દરેક વસ્તુની અંદર કોન્ફિડન્સ લેવલ બહુ જ જરૂરી છે। અને જ્યારે કોન્ફિડન્સ લેવલ મનુષ્યની અંદર આવી જાય છે ત્યારે દરેક પ્રકારના શિખરો સર કરી જાય છે। જ્યારે તમે બીમાર પડો અને તમારી લેવલ આવી જાય કે નહીં હું સાજો તો 100% થઈ જાય, તો એ તમારી અંદર 50% શક્તિ કોન્ફિડન્સ લેવલની આવી ગઈ, જેના લીધે તમે અવશ્ય સાજા થઈ જાઓ છો। અને 50% શક્તિ મેડિસિન વગેરે વસ્તુઓ દ્વારા, પ્રાર્થના વગેરે વસ્તુઓ દ્વારા આવી જતી હોય છે। એટલે કોન્ફિડન્સ બહુ મહત્વની વસ્તુ છે। જો તમારે
अंदर કોન્ફિડન્સ જ નથી, હું તો બીમાર જ રહેવાનો છું. રોજ માણસ દવા પડતો હોય, રોજ માણસ દવા ખાય, ભાઈ મારે પેટની સમસ્યા છે એટલે રોજ દવા ખાવી જ પડે, નતર મને તકલીફ થાય. તો આ વસ્તુ છે એ તમારો કોન્ફિડન્સ ક્યાંક ને ક્યાંક ડાઉન કરી દે છે. એટલે કોન્ફિડન્સ લેવલ વધારવા માટે હંમેશા સૂર્યનું બળ જોવું જરૂરી છે. જન્માક્ષરની અંદર સૂર્ય મહારાજ કેટલા બળવાન છે, સૂર્ય છે એ પ્રતિષ્ઠાના કારક છે, સૂર્ય છે કોન્ફિડન્સ લેવલના કારક છે. સવારના પોરમાં રોજ વેલા ઉઠી અને તમારે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. રોજ સવારે ઉઠી અને તમે જો સૂર્ય નમસ્કાર કરો તો તમારું આત્મવિશ્વાસ, તમારું કોન્ફિડન્સ લેવલ બહુ વધતું હોય છે. ઘણા લોકો યુટ્યુબના વિડીયો જોઈ અને ખાસ કરીને પોતે કરતા હોય છે સૂર્ય નમસ્કાર, પરંતુ એની અંદર ક્યાંક ને ક્યાંક ભૂલો પણ થઈ જતી હોય છે. એટલે તમે પર્ટિક્યુલર રીતે જો સૂર્ય નમસ્કાર કરો તો એ સૂર્ય નમસ્કારનું તમને વિશેષ પ્રકારનું ફળ મળે છે. બીજા નંબરની અંદર ગાયત્રી મંત્ર એ ઉત્તમ પ્રકારનો મંત્ર છે. જો ગાયત્રી મંત્ર નિત્યને માટે કરવામાં આવે તો પણ આત્મવિશ્વાસની અંદર વધારો થઈ શકે. સૂર્યનારાયણ ભગવાન લાલ કલરના દેખાતા હોય ત્યારે, એટલે કે સૂર્યોદય સમયે તમે જો સૂર્યને જલ ચડાવો અને એ જલની અંદરથી ભગવાન સૂર્યનારાયણના દર્શન કરો તો એનાથી પણ તમારા આત્મવિશ્વાસની અંદર વધારો થઈ શકે છે. તમારા ઘરની અંદર પર્વત ઉપાડેલા હનુમાનજી મહારાજની મૂર્તિ રાખો અને એ મૂર્તિના રોજ તમે દર્શન કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો તો એના દ્વારા પણ તમારું કોન્ફિડન્સ લેવલ અત્યંત વધી શકે છે. હવે આગળ આપણે જાણીશું કે તમારી રાશિ કઈ છે અને તમારી રાશિ મુજબ તમે કેવી રીતે કોન્ફિડન્સ વધારી શકો અને કઈ રાશિના જાતકોમાં ઓવર કોન્ફિડન્સ વધારે હોય છે, ઓવર કોન્ફિડન્સના લીધે નુકસાની ભોગવતા હોય છે. તમારું બાળક ક્યાંક ને ક્યાંક અભ્યાસની અંદર, ક્યાંક ને ક્યાંક પ્રગતિની અંદર, ક્યાંક ને ક્યાંક રમત ગમતની અંદર કઈ રીતે નબળું પડી રહ્યું છે, આ દરેક સબ્જેક્ટ ઉપર સ્ટેપ બાય સ્ટેપ અંકુરભાઈની સાથે આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, ખૂબ જ સરસ આપે ઉર્જા વિશે સમજાવ્યું, સૂર્ય વિશે સમજાવ્યું અને ખાસ સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા અને સૂર્ય નમસ્કારની સાચી રીત આપે ખૂબ સરસ રીતે જણાવી. હવે સમય થયો છે શુભ અંક, રંગ, શુભ સમય, રાહુકાળ, આજની શુભ અને અશુભ દિશા જણાવવાનો. દર્શક મિત્રો, અંક જ્યોતિષની અંદર અંકોનું વિશેષ પ્રકારનું પ્રાધાન્ય રહેલું છે અને આજનો અંક જ અંકુરભાઈ પાછો સૂર્યનો અંક બની રહ્યો છે. બિલકુલ, કારણ કે આજે 19 તારીખ છે, 9 ને 1 10 એટલે 1 નો અંક, એટલે કે સૂર્યનો અંક. સૂર્ય એ ઉર્જાનો કારક ગ્રહ છે, એટલે આજે તમે જેટલો ઉર્જાનો અંક એવા સૂર્યના અંકનો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર કલરની જો વાત કરવામાં આવે તો લાલ કલર ઉત્તમ બની રહ્યો છે. આજે લાલ કલરનો ઉપયોગ કરો, નારંગ કલરનો ઉપયોગ કરો તો તમારા જીવનની અંદર એક અનેક પ્રકારની ઉર્જા ઉત્પન્ન થશે. દર્શક મિત્રો, એક વસ્તુ તમે નોટ કરજો કે જ્યારે તમે વહેલા સવારના ઉઠતા હશો, સૂર્યોદય પહેલા તમે ઉઠી જાઓ અને જો તમે વધારે નહીં, હું તો એમ જ કહું, ખાલી 5 સૂર્ય નમસ્કાર તમે કરજો, 5 જ સૂર્ય નમસ્કાર, આખો દિવસ તમારા શરીરની અંદર જે સ્ફૂર્તિ રહેશે, જે એનર્જી રહેશે, એનર્જી વિશેષ પ્રકારનો લાભ આપશે. ખાસ કરીને તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારશે અને અત્યારે આપણા બધાના જીવનની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધવી એ બહુ મહત્વની વાત છે. એટલા માટે રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે સૂર્ય નમસ્કાર કરો, આજે લાલ અને નારંગી કલરનો ઉપયોગ કરો. હવે વાત કરીએ શુભ સમયની, કે કયો એવો સમય છે કે જે સમય તમારા જીવનની અંદર આજે લાભ લઈને આવેલો છે. આ સમય છે બપોરે 12:29 થી 12:52 સુધી. આમ પણ લોકડાઉનનો પિરિયડ ચાલી રહ્યો છે, 12 વાગ્યા પછી બહાર નીકળવાની તો મનાઈ જ હોય છે, એટલે 12:29 થી 12:52 એટલે કે જે આટલો સમયગાળો તમને મળે છે ને, એ સમયગાળામાં આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. આદિત્ય હૃદય સ્તોત્રના 11 પાઠ કરશો તો એના દ્વારા તમારા જીવનમાં એક અનેરી ઉર્જા પ્રાપ્ત થશે અને એ ઉર્જા તમારું જીવન, તમારો ધ્યેય આ બધાની અંદર તમને બહુ પ્રાપ્ત કરાવશે. કારણ કે દર્શક મિત્રો, કોઈ પણ વસ્તુમાં સંકલ્પ શક્તિ મહત્વની છે અને સૂર્ય સંકલ્પ શક્તિ માટે બહુ મહત્વનો ગણાય, એટલે જો આજના દિવસની અંદર તમે આ પાઠ કરશો તો તમારી સંકલ્પ શક્તિની અંદર વધારો થશે અને અનેક પ્રકારની ઉર્જા પ્રાપ્ત થશે. હવે વાત કરીએ રાહુકાલની. રાહુકાલનો સમય બની રહ્યો છે 5:14 થી 6:42 સુધી. આ સમયગાળો, એટલે રાહુકાલનો સમયગાળો એવો હોય છે કે એની અંદર કોઈ પણ સારા કામ ન કરવા જોઈએ,
तो आजना दिवस की अंदर जे 5, 14, 6, 42 नो जे समय छे ने आ समयगाळा में शू करवू तो कहे भगवान शंकर नी आराधना करवी कारण के राहु माटे भगवान शिव नी आराधना उत्तम प्रकार नी गणाय छे। जो आ समयगाळा में तमे शिव तांडव स्तोत्र नो पाठ करशो महिमन स्तोत्र नो पाठ करशो अथवा तो तमारा परिवार साथे हळी मळीने रहेशो तो एना द्वारा तमारो सूर्य चंद्र मंगल अने गुरु आ चार ग्रहो बलवान थशे ने राहु नु जे प्राधान्य वधी रह्यु होय एनी तमने क्यांक ने क्यांक लाभनी शक्यताओ अपावी शके छे। वात करीए आजनी शुभ दिशानी अत्यारे ज्यारे तमारे शाकभाजी लेवा माटे बहार निकळवानुं होय दूध लेवा माटे बहार निकळवानुं होय तो प्रथम प्रयाण तमारे पूर्व दिशा तरफ करवुं जोईए। प्रयाण पूर्व दिशा तरफ करशो तो अवश्य तमने उत्तम प्रकारनो लाभ मळशे। अशुभ दिशानी वात करीए आजे तो आजना दिवसनी अंदर अशुभ तमारी बनी रही है उत्तर अने नैऋत्य कहता राहु नी दिशा एटले नैऋत्य खूणा तरफ अने उत्तर दिशा तरफ तमारे प्रयाण न करवू तमारा माटे लाभदायी रहेतु जणाशे। दर्शक मित्रों क्यांक ने क्यांक जोवा जईए तो अत्यारना समयनी अंदर आपणे आपणी संस्कृतिने भूली रह्या छीए अने आ संस्कृतिनुं विशेष प्रकारनुं महत्व छे। फ्रांसना लोकोए आपणी संस्कृत भाषाने अपनावी लीधी अने एना लीधे ज तमे વાતચીત ઘણી બધી વસ્તુઓ ત્યાંની યુનિવર્સિટી ની અંદર સંસ્કૃત ફરજિયાત થઈ તો આ સમયગાળા ની અંદર જો આપણે ખાસ કરીને આપણા બાળકો છે એની આપણી સંસ્કૃતિ નું જ્ઞાન આપીએ જ્યારે ભોજન માટે બેસે તો ભોજન કરતા પહેલા આપણે ભોજનને નમસ્કાર કરી અને એક મંત્ર જો આવડે તો ભલે બાકી અન્નપૂર્ણા માતાજીને નમસ્કાર કરી લેવાના। અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધાર્થમ ભિક્ષાન દેહી ચ પાર્વતી આ મંત્ર દ્વારા માં અન્નપૂર્ણાને નમસ્કાર કરવામાં આવે તો તમારા બાળકનું સ્વાસ્થ્ય સારું રહેશે એનો માઇન્ડ ડેવલપમેન્ટ બહુ જ સારું થશે અને એના જીવનની અંદર એને પ્રગતિની ઉત્તમ તકો પ્રાપ્ત થતી જણાશે ક્યારેય એને અન્ન અને જળની નહીં મહેસૂસ થાય। તો આ ઉપાય કરજો અવશ્ય તમારું બાળક પ્રગતિ કરી શકશે। જય ગણેશ। બિલકુલ મુકુંદભાઈ ખૂબ જ આપી અને આપે સૂર્ય વિશે ખાસ કરીને સમજાવ્યું આદિત્ય હૃદય સ્તોત્ર ખૂબ જ ચમત્કારિક ફાયદા લોકોને થતા હોય છે જો આ પાઠ નિયમસર અને વ્યવસ્થિત રીતે કરે તો। હવે સમય થયો છે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જાણવાનો। દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ મેષ રાશિ અને વૃષભ રાશિ સાથે આપણે ઉર્જાની વાત કરી રહ્યા છીએ સાથે આપણે સકારાત્મક એનર્જીની વાત કરી રહ્યા છીએ તો તમારું બાળક માની લો કે મેષ રાશિનું છે મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ જેનો સ્વામી છે મંગળ તમારું રાશિનો બાળકનો સ્વભાવ કેવો હોય થોડોક ચંચલ હોય આત્મવિશ્વાસ ભરપૂર એની અંદર ભરેલો હોય છે આત્મવિશ્વાસ સારો હોય છે પરંતુ જ્યારે એનાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ જાય ત્યારે એના કોન્ફિડન્સની અંદર થઈ જતો હોય છે તો આ ઘટાડા કરવા માટે અને આત્મ કોન્ફિડન્સ લેવલ વધારવા માટે આ બાળકને શું કરાવવું રોજ સવારના પોરમાં સૂર્યને જલ અર્પણ કરી અને ગાયત્રી મંત્રનો જપ કરાવો અવશ્ય એનું કોન્ફિડન્સ લેવલ વધશે। વાત કરીએ આજના દિવસની મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર જમીન અથવા ખેતીના કામકાજની અંદર તમને લાભ મળતો જણાય। આજે જે લોકો નોકરિયાત વર્ગ છે સારા સારા અધિકારીઓ છે આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક પ્રગતિની તકો મળી શકે છે પરંતુ મેન્ટલી ડિસ્ટર્બન્સ ઘણું બધું રહેશે કામનો બોજો ઘણો બધો રહેતો જણાશે। કામકાજ અને પ્રસન્નતાની અંદર તમે તમારો દિવસ તમારા ફેમિલી સાથે તમારા પરિવાર સાથે તમે વ્યતીત કરી શકો। આજના દિવસની અંદર તમારા માટે લકી અંક બની રહ્યો છે 1-1 અંકનો ઉપયોગ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આજે શું કયા કલરનો ઉપયોગ કરવો આજે લાલ કલરનો ઉપયોગ કરવો જોઈએ અને શું આજે કરવાથી તમારા જીવનની અંદર પ્રગતિ મળી શકે પોસિબલ હોય તો આજના દિવસની અંદર તમે વધુમાં વધુ તમારા મિત્ર સર્કલને જે ગરીબ વ્યક્તિઓ છે એને મદદ કરવા માટે પ્રેરિત કરો। મિનિમમ 40 જણાને તમે પ્રેરિત કરશો તો એના દ્વારા આપણા જીવનની અંદર સારો એવો લાભ મળતો જણાશે। ને હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભના અક્ષર છે બ અને ઉ જેનો સ્વામી છે શુક્ર આવા વૃષભ રાશિવાળા જાતકો માટે વધારે ગંભીર હોય છે આવા જાતકો એટલે કે તમારું બાળક જો વૃષભ રાશિનું છે તો ધીર ગંભીર હશે ક્યાંક ને ક્યાંક મહેનતો વધારે હોય છે પરંતુ પરીક્ષા પહેલા એનું કોન્ફિડન્સ લેવલ હંમેશાને માટે ઘટી જતું હોય છે તો આ કોન્ફિડન્સ લેવલને વધારવા માટે શું કરવું જોઈએ એના માટે તમે પહેલા એને સહકાર આપો સાથ સહકાર આપો બેટા તું ચિંતા ના કર તમે તારે તું અવશ્ય પાસ થઈ જઈશ અને કદાચ માર્ક ઓછા આવ્યા તો પણ વાંધો નહીં આવી વસ્તુ એને કહો તો સારો લાભ મળે બંને ટાઈમ બંને સમય ભગવાન શંકરના દર્શન કરવાથી પણ એને સારી એવી સફળતા મળતી જણાશે।
वृषभ राशिना जातकोने आजे भौतिक सुख साधनोनी अंदर तमे वधारो करी शको। व्यवसायनी अंदर जे लोको ऑनलाइन बिजनेस करी रह्या छे, जे लोको घरे बैठा बैठा केमिकलनो बिजनेस के वगैरह वगैरह व्यवसाय करी रह्या छे, आवा लोकोने व्यवसायनी अंदर धन लाभनी उत्तम शक्यताओ मळी शके छे। आजना दिवसनी अंदर ध्येय प्राप्ति माटे तमारो समय उत्तम बनी रह्यो छे। मेहनत करो, परिश्रम करो, अवश्य तमने सारो लाभ मळशे। आजे शुं करवुं जोईए? तमारा पिताની सेवा करो, तमारा पिताના चरण स्पर्श करी आजे तमे तमारा दिवसની शुरुआत करशो तो अवश्य तमारी अंदर एक अनेरी ऊर्जा उत्पन्न थशे अने तमने सारो लाभ मळतो जणाशे। जय गणेश। तो दर्शक मित्रों, आप क्या ना जशो, अमारी साथे जोड़ायेला रहो ने साथे ज आप फोन कॉल करवानु न भूलता। अमे आपना माटे बैठा छीए अहींया ज्योतिष ने लगती तमाम आपनी जे समस्याओ छे तेमनुं निवारण आपवा माटे। जोता रहो भविष्य दर्शन। विराम बाद भविष्य दर्शन कार्यक्रम में दर्शक मित्रों आपनु फरी एक बार स्वागत। अपनी साथ स्टूडियो में जोड़ाया है ज्योतिष आचार्य मुकुंदभाई पंड्या। मुकुंदभाई, एक कॉलर अमदावाद थी भारतीबेन नाम दर्शक मित्र अपनी साथ जोड़ाया है। जी भारतीबेन, जय गणेश। मारी बेबी माटे नो प्रश्न हतो, बेबी नाम तो किन, जन्म तारीख 13/12, समय रात्रि 11:45 અને સ્થળ છે બેચરાજી, એટલે બેબીને લગ્ન કરેલા છે અને એને કુંભવિવાહ પણ કરાયેલા છે, પણ એનું લગ્ન જીવન સઘળારું છે એટલે સામે દીકરાની જન્મ તારીખ 30/7/88 છે અને સમય સવારે 6:30 અને સ્થળ છે અમદાવાદ, એટલે બેનું લગ્ન જીવન સઘળારું છે। નામ શું છે? જયમીન। જયમીન ભાઈ, બેનું લગ્ન જીવન ઝઘડા વાળું છે। सूर्य मंगल नो अंगारक योग चतुर्थ स्थान में, चौथा स्थान मंगल राहु साथ, बुध सूर्य मंगल राहु एम चार ग्रहों बिराजमान, गुस्सो थोड़ोक वधारे आवी जाए, कन्या लग्न उत्पन्न थई रह्यु छे। अने पंचम स्थान मकर राशि में शनि महाराज छे, शनि महाराज आज पांचमा स्थान बिराजमान थई रह्या छे, एना लीधे जोवा जईए तो स्वाभाविक रीते शनि स्वगुरुई छे, केरियर नी अंदर फर्स्ट प्रायोरिटी आपे, श्रृंगार नी अंदर सारी रुचि रखावे, परंतु शनि नी दृष्टि सातमा स्थान उपर पड़े छे। सातमू स्थान एटले दाम्पत्य जीवन नू स्थान, सातमू स्थान एटले पति अने पत्नी नू स्थान, एना उपर दृष्टि पड़ती होवाना लीधे एनू दाम्पत्य जीवन बगड़वानी शक्यता छे। परंतु हवे आपणे पुरुषनी कुंडली जोईए तो तमारा जे खास करीने जमाईराज छे एना जन्माक्षरमां सातमा स्थानमां मकरनो चंद्र बिराजमान छे अने मकरनो अधिपति शनि छठ्ठा स्थाननी अंदर छे, जेना लीधे लग्न जीवन 110% तूटवाना चांसेस बनी रहिया छे। मारी दृष्टिए जोवा जोईए तो लग्न जीवन 100% तूटी जशे। लग्न जीवन नी सुखाकारी तमारी सुपुत्री ने सारी प्राप्त थाय बीजा लग्न नी, एना माटे शुं करवुं? सूर्य मंगल अंगारक योग अने सूर्य राहु ग्रहण योग, आ बन्ने पूजा तमारी दीकरीए खास वेली तके कराई लेवी जरूरी रहेशे। बीजा नंबर नी अंदर जोवा जोईए तो एक गुरुनो ओरिजिनल पोखराज पेली आंगळी नी अंदर 4.5 થી 5 કેરેટ नो धारण करावी दो। चांदीना ग्लास नी अंदर, चांदी नी अंदर जल पीवानू राखशे तो एनेथी सारो लाभ मळतो जणाशे। जय गणेश। बिल्कुल मुकुंदभाई, हवे मिथुन अने कर्क राशिना जातको माटे आजनो दिवस केवो रहेशे? दर्शक मित्रों, बात करी रह्या छीए त्रीजी राशि जेने आपणे मिथुन तरीके ओळखीए छीए, आवा मिथुन राशिना जातको माटे क छ अने घ अक्षर होय छे ने एनो स्वामी बुध बनतो होय छे। राशिना जातको एटले के तमारो बाळक जो मिथुन राशिनो छे तो बुद्धिमान हशे, परंतु मिथुन राशि वाला जातको एक जग्याए अनेक जग्याए हाथ नाखवानो इच्छता होय छे के मारे आ लई लेवुं ने ओलुं लई लेवुं, एटले आनी दृष्टिए एक वस्तु तमे अनेक जग्याए हाथ नाखवानो प्लानिंग करो, एना लीधे तमारा कॉन्फिडेंस नी अंदर तकलीफ थती होय छे। तो आ कॉन्फिडेंस नी तकलीफ ने दूर करवा माटे शुं करवुं जोईए? खास करीने जोवा जईए तो नियमित ने माटे लीला कलर नो उपयोग करवानो, वरियाळी नुं रोज ने माटे सेवन करवानुं, એનાથી તમારું કોન્ફિડન્સ લેવલ વધશે ને તમને સારો લાભ મળશે। વાત કરી આજના દિવસની, મિથુન રાશિવાળા જાતકોને આજે નાણાકીય બાબતે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે। 21 દિવસ પછીના લોકડાઉન આટલા દિવસ કાઢી રહ્યા છીએ એટલે થોડોક તો નાણાકીય તકલીફનો અનુભવ થતો જણાશે, પરંતુ આજના દિવસમાં તમારે તમારું રિસર્ચ ચાલુ રાખવું પડશે। તમે ઓનલાઈન જેટલું રિસર્ચ કરશો, જેટલો તમે તમારો માઇન્ડ દોડાવશો, કામની અંદર મહેનત કરશો, એટલું આગળ જતા તમને વિશેષ પ્રકારનું પરિણામ પ્રાપ્ત થવાની શક્યતા રહી શકે છે।
आज मानसिक अशांति नो अनुभव थतो जणाय। अने आ मानसिक अशांति ने दूर करवा माटे शुं करवुं जोईए? आजे आजे जो पॉसिबल होय तो तमे सूर्य नमस्कार करो, भगवान सूर्यनी उपासना करो, आदित्य हृदय स्तोत्रनो पाठ करो। कारण के ज्यारे अर्जुननी अंदर ज्यारे कॉन्फिडेंस लेवल घटी गयुं हतुं त्यारे भगवान कृष्णए गीताजीनो उपदेश आपेलो हतो अने एना द्वारा एना आत्मविश्वासनी अंदर वधारो कर्यो हतो। तो जो तमे तमारा घरनी अंदर एवुं पोस्टर राखी अने भगवान कृष्ण एने तमे स्मरण करो तो पण तमारुं कॉन्फिडेंस लेवल वधी शके। ने वात करीए हवे कर्क राशिनी। कर्कना अक्षर छे ड ने ह, जेनो स्वामी बने छे चंद्र। तमारुं बाळक कर्क राशिनुं छे तो तमारुं बाळक लागणीशील हशे, तमारुं बाळक नानी नानी वात मन उपर लई लेतुं हशे ने जेना लीधे एने तकलीफोनो दौर वधी जतो होय। अमुक समय एनुं कॉन्फिडेंस लेवल बहु ज सारुं होय छे, अमुक समय एनुं कॉन्फिडेंस लेवल घटी जतुं होय छे। तो कॉन्फिडेंस वधारवा माटे શું કરવું જોઈએ? કર્ક રાશિના બાળકોનું, કર્ક રાશિના જાતકોનું કોન્ફિડન્સ લેવલ વધારવા માટે રોજને માટે સાકર તમે આરોગવાનું રાખો, હનુમાનજી મહારાજની ઉપાસના કરો, રોજ હનુમાન ચાલીસાના 5 પાઠ કરો, તમારું કોન્ફિડન્સ લેવલ વધતું જણાશે। આજના દિવસની વાત કરીએ તો પારિવારિક ક્લેશનો તમારે સામનો કરવો પડી શકે છે। પરિવારની અંદર મંગલમય, ખાસ કરીને જોવા જઈએ તો પરિવારની અંદર સારું આયોજન કરો, તમે ભગવદ્મય ભક્તિમય આયોજન કરો જેના દ્વારા તમને સારો લાભ મળી શકે। આજે સામાન્ય માનસિક અશાંતિ રહેતી જણે, જ્યારે ઘરમાં અશાંતિ હોય તો સમજી લેવાનું કે ઘરમાં નેગેટિવ એનર્જી વધી રહી છે। તો આ નેગેટિવ એનર્જીને દૂર કરવા શું કરવું જોઈએ? શાંતે સાંજના સમયે ઘરના બધા સભ્યો ભેગા મળી અને ગાયના ઘીનો દીવો કરી અને જો હનુમાન ચાલીસાનો ઉચ્ચ સ્વરેથી પાઠ કરવામાં આવે, સુંદરકાંડનો ઉચ્ચ સ્વરેથી પાઠ કરવામાં આવે તો ઘરની અંદર પોઝિટિવ એનર્જી ક્રિએટ થશે અને તમારા ઘરની અંદર ખાસ કરીને બંને બધાના સ્વભાવ અંદર લાભ મળતો જણાશે। જય ગણેશ। તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ સમય થયો છે એક વિરામનો, લઈ વિરામ। વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું એકવાર સ્વાગત। આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા। મુકુંદભાઈ, જસદણથી વિલાસબેન નામના કોલર આપણી સાથે જોડાયા છે। જી વિલાસબેન, હા જી બેન, તમારા બાબાની જન્મ તારીખ બોલી જાઓ। મારા બાબાની જન્મ તારીખ 6/2/2007। 6/2/2007 જન્મનો સમય 3:45 સવારે, હાંજે સાંજના, સાંજે જન્મનું સ્થળ જસદણ। શું પ્રશ્ન હતો બેન? એનું ભણતર અને એનું ભવિષ્ય કેવું રહેશે? ગુસ્સો કેવો આવે છે? ગુસ્સો ક્યારેક ક્યારેક આવે પણ હોસ્ટેલમાં છે એટલે નથી વાંધો આવતો, અહીંયા આવે ને વેકેશન લાંબુ હોય ત્યારે આવે ગુસ્સો। જો પહેલા નંબર ની અંદર તમારા બાળક ને મકર લગ્ન ની અંદર જન્મ છે, જે લોકોનું દર્શક મિત્રો મકર લગ્ન હોય એટલે કે 10 નંબર લગ્ન ની અંદર લખેલા હોય, 11 નંબર લગ્ન ની અંદર લખેલા હોય, આવા જાતકો નો ક્યાંક ને ક્યાંક થોડોક જિદ્દી સ્વભાવ રખાવડાવે, ગુસ્સો થોડોક ક્યારેક ક્યાંક કરાવડાવી દે। બીજા નંબરમાં શુક્ર રાહુ બુધ આ 3 ગ્રહો ધનસ્થાન ની અંદર સાથે બિરાજમાન છે। સ્વાભાવિક રીતે જોવા જઈએ તો તમારું બાળક ઓલરેડી, કારણ કે મંગળ મહારાજ પોતે શનિ મહારાજ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે એટલે કે ટેકનોલોજી માઇન્ડ ધરાવતું તમારું બાળક છે, મનની ચંચલિતતા રહે। હવે અભ્યાસના સ્થાનનો અધિપતિ ગુરુ એટલે કે અભ્યાસનું સ્થાન છે, ખાસ કરીને 5મું સ્થાન એ અભ્યાસનું, એનો સ્વામી શુક્ર પોતે ધનસ્થાનમાં છે એટલે કે બુદ્ધિ દ્વારા અભ્યાસ દ્વારા પોતે નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત કરી શકશે। ગુરુની 5મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે, કદાચ આખું વર્ષ વાંચે નહીં તો પણ પરીક્ષામાં પાસ થઈ જાય એવી આની બુદ્ધિ સારી છે, પરંતુ શુક્ર રાહુ સાથે છે એટલે શૃંગારમાં રુચિ ધરાવે અને ક્યાંક ને ક્યાંક અમુક સમયાંતરે ઇતર પ્રવૃત્તિમાં માઇન્ડ ક્યારેક ડાયવર્ટ કરાવડાવી દે તો અભ્યાસનું સુખ સારું મળે, આગળ જતા જીવનની અંદર પ્રગતિ કરી શકે, જીવનની અંદર દરેક પ્રકારના વિઘ્નો દૂર થાય। કારણ કે 7મા સ્થાનમાં કર્ક રાશિનો શનિ છે અને સૂર્ય ઉપર દ્રષ્ટિ કરે છે એટલે આનું લગ્ન જીવનમાં તકલીફ છે, તો એના માટે શું ઉપાય કરવા? નોટ અને પેન લઈને આપ નોંધી લેશો। 2મા સ્થાનમાં રાહુ એટલે નાગદોષની પૂજા, સૂર્ય શનિ સંઘર્ષ યોગ, આ 2 પૂજા અવશ્ય કરવી, રોજ સવારના સૂર્યનારાયણને હળદરવાળું જળ ચડાવવું। હવે તમે કીધું કે હોસ્ટેલમાં છે તો હોસ્ટેલમાં આ વસ્તુ પોસિબલ નથી, તો શું કરવાનું? હોસ્ટેલની અંદર આ વસ્તુ પોસિબલ ન હોય એટલે સૂર્ય નમસ્કાર એને રોજ 5 કરવાના કહેજો, 5 સૂર્ય નમસ્કાર કરશે એનાથી એની બુદ્ધિ ક્ષમતામાં વધારો થશે, રોજ તુલસીનું અર્ક નાખી અને જલ ગ્રહણ કરવાનું કહો એનાથી એનો બુદ્ધ પાવરફુલ થશે અને એને ક્યાંક ને ક્યાંક જે કોઈ સમસ્યા હશે આ સમસ્યાઓ દૂર થતી જણાશે। જય ગણેશ। બિલકુલ મુકુંદભાઈ, કૃષ્ણાબેન નામના કોલર પણ આપણી સાથે જોડાયા છે। જે કૃષ્ણાબેન, હા બોલો, હા જી બોલો કૃષ્ણાબેન,
હેલો, હા, મારા બાળકનું નામ અર્જુન છે. જન્મની તારીખ? લગ્નની તારીખ નહીં, હજી તો. અરે જન્મની તારીખ બેન, લગ્ન ન, જન્મ. હેલો, 7/1/2006. 7/1/2006 જન્મનો સમય? એ સાંજના 8:55 શનિવાર. સાંજે 8:55 જન્મ સ્થળ કયું? ભાવનગર. ભાવનગર. મને લાગે છે ફોન લાગી ગયો એના જુસ્સામાં, ને જુસ્સામાં તમે લગ્ન ને જન્મ એવું બોલવા માંડ્યા. શું પ્રશ્ન હતો કો હવે? એ અત્યારે 10મા ધોરણમાં આવે ભણે છે ઈ, અને એને અત્યારે ફિલ્મી સ્ટારમાં એને જવું છે, એક્ટરમાં. તો એને આગળ એને એમાં મળશે? જુઓ, ખાસ કરીને દર્શક મિત્રો, બહુ સુંદર મજાનો પ્રશ્ન છે. કારણ કે દરેક વ્યક્તિને પોતાના કેરિયર માટે હંમેશા જન્મ કુંડલી જોઈ અને પછી જ કેરિયર ચોઇસ કરવું જોઈએ. નાખી દેતા મિનિમમ, અત્યારે તો ટ્રેનો બંધ છે, પણ જયારે ટ્રેનો ચાલુ થાય અથવા ટ્રેનો ચાલુ હતી ત્યારે એક દિવસની અંદર જેટલી ટ્રેન મુંબઈની અંદર જતી હશે એમાંથી 60% લોકો મુંબઈની અંદર એક્ટર અને એક્ટ્રેસ બનવા માટે ઉતરતા હશે. હવે તમારા જીવનની અંદર તમારે એક્ટર બનવાનો યોગ છે કે નથી એ શુક્ર ઉપરથી નક્કી થતું હોય. રાહુ છે, ક્યાંક ને ક્યાંક બનાવટી દુનિયાનું સર્જન કરતો હોય, એટલે કે રાહુ પણ બલવાન હોવો જરૂરી છે. સૂર્ય છે, એની અંદર તમને માન સન્માન મળશે કે નહીં મળે એનો કારક ગ્રહ ગણવામાં આવે છે. અને મંગળ છે, બધી વસ્તુની અંદર લાભ સારો અપાવે. હવે તમારા સુપુત્ર ચીના જન્માક્ષરમાં સિંહ લગ્ન ઉદિત થઈ રહ્યું છે, શુક્ર ખાડે બેઠો છે અને શુક્ર પાછો વક્રી છે, વક્રી થઈને સંપૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે, એટલે મોત શોખમાં, શૃંગારમાં, ગ્લેમર લાઈનમાં એને રુચિ રખાવે, પરંતુ આગળ વધવાની અંદર તકલીફ કરાવે, 90% આવીને અટકી જશે. તો હવે એના માટે શું કરવું? મારી દ્રષ્ટિએ પેલા સ્થાન, પેલા નંબરની અંદર ભાગ્ય સ્થાનમાં મંગળ છે, એટલે કે ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં તમારા બાળકને શંકા કુશંકા ઘણી બધી ઉદ્ભવે છે. હવે એને જો કેરિયર બનાવવું હોય તો શુક્રની લાઈનની અંદર જો એનું કેરિયર બનાવવું હોય તો રોજ ગુલાબ જલથી સ્નાન કરવું એમના માટે હિતાવહ રહેશે. ખાસ કરી અને જોવા જઈએ તો રોજ સવારે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને ગ્લેમર લાઈનની અંદર આગળ વધવા માટે થઈ અને સૂર્યનો માણેક રિંગ ફિંગરની અંદર એને ધારણ કરાવડાવી દેજો, જેથી યશ માન પ્રતિષ્ઠા સારા મળે અને પોતે આગળ વધી શકે. પરંતુ હજી કહું છું, સ્ટ્રગલ એમાં વધારે રહેશે, 90-99% અટકી જશે. ઉપાય કરશો એનાથી થોડીક રાહત મળતી જશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ સિંહ રાશિની. સિંહ એટલે કે રાશિ મંડળની 5મી રાશિ. આવા બાળક સિંહ રાશિનું, જેના અક્ષર મને ટ છે, તો આવા સિંહ રાશિ વાળા જાતકોનું બાળક છે એ કેવું હોય છે એનું કોન્ફિડન્સ લેવલ? તો સિંહ રાશિ વાળા જાતકો ઉર્જાવાન રાશિ છે, કારણ કે સૂર્યની રાશિ છે એટલે ઉર્જાવાન રાશિ છે. આવા લોકોમાં સાહસ ભરપૂર ભરેલું હોય છે. ખીચામાં 1 રૂપિયો હોય ને 1,00,000 રૂપિયાનું સાહસ કરી નાખે એનું નામ કહેવાય સિંહ રાશિ વાળા જાતકો. ખાસ કરીને જો આવા જાતકોને સાચી દિશા બતાવવામાં આવે તો સાચું નામ કમાઈ શકે, સારા એવા રૂપિયા કમાઈ શકે અને આત્મવિશ્વાસની અંદર એનો બહુ જ સારો એવો પ્રભાવ હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક સમયે સિંહ રાશિ વાળાનો ઓવર કોન્ફિડન્સ કહી શકાય અને આ ઓવર કોન્ફિડન્સના લીધે આવા જાતકો તકલીફની અંદર આવી જતા હોય છે. તો એના માટે શું કરવું? એના માટે રોજને માટે સૂર્યને જળ ચડાવવું અને અખરોટ આરોગવું. રોજ અખરોટનું સેવન કરે તો સારો લાભ મળી શકે. વાત કરીએ આજના દિવસની. આજના દિવસમાં પારિવારિક સંબંધોમાં તમને લાભ મળી શકે. તમારી પત્ની, ખાસ કરીને તમારી પત્ની સાથેના સંબંધોમાં સુધારો તમને ઘણો બધો જોવા મળશે. સારો લાભ જોઈતો હોય તો તમારે આજના દિવસમાં શું કરવું જોઈએ? આજે ગુલાબ જલથી તમારે સ્નાન કરવું જોઈએ. આજના દિવસની અંદર પત્ની સાથે ભેગા મળી અને તમે ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો પાઠ કરશો તો તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ. આવા કન્યા રાશિવાળા જાતકો માટે કેવા હોય છે? કન્યા રાશિનું જો તમારું બાળક છે તો ધીર હશે, ગંભીર હશે, શાંત હશે. ભોજન આરોગવામાં અને જીવન જીવવામાં બહુ વિચાર કરતા હશે કે હવે આગળ શું થશે, એટલે કે વિચાર શક્તિ વધારે, એટલે કે વિચાર પોતે વધારે કરતા હશે. આત્મવિશ્વાસ ઓછો, પરંતુ જ્યારે મુશ્કેલી આવી જાય ત્યારે ક્યાંથી આત્મવિશ્વાસ આવી જાય એની ખબર પડતી નથી. તો આત્મવિશ્વાસની અંદર વધારો કરવા માટે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ આત્મવિશ્વાસની અંદર વધારો કરવા માટે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ.
लाइट ब्लू कलर नो उपयोग बने एटलो वधारे करे तो कन्या राशि वाला जातको नो आत्म कॉन्फिडेंस लेवल बहुत सारू रहे। बात करिए आजना दिवस नी, आजना दिवस नी अंदर व्यवसाय नी अंदर तमे लोग ऑनलाइन बिजनेस करी रहिया छो, केमिकल नो व्यवसाय करी रहिया छो, क्यांक ने क्यांक तमे कापड़ नो व्यवसाय करी रहिया छो, तो तमारा व्यवसाय में आजे तमने सफलता मळवाना उत्तम योगो बनी रहिया छे। परंतु आजे विरोध पक्ष तरफ थी तमने विजय मळी शके ने विरोध पक्ष तरफ थी थोड़ी सावचेती राखवी तमारे जरूरी छे। शू करवू आजे? आजे भगवान शंकरनी एटले के तमारा घरमां जे शिवलिंग होय आ शिवलिंग उपर तमारे दूध चढ़ावू। घणा लोको कहेशे के अमारा घरमां शिवलिंग ज नथी, तो शिवलिंग तमारा घरनी अंदर न होय तो तमारे यूट्यूब नी अंदर महिम्न स्तोत्र आवे छे। आ महिम्न स्तोत्रनो सांजना समये राहु काल दरमियान महिम्न स्तोत्रनो पाठ सांभळी लेवो, जेनाथी तमारा जीवनमां सारामां सारो तमने लाभ मळतो जणाशे। जय गणेश। बिल्कुल मुकुंद भी राजकोट थी एक कॉलर अपनी साथे जुड़ाया से। जी आपनु नाम जणावशो अने आपनो प्रश्न जणावशो। रूपत जी, जन्मनी तारीख? मारी 12/4/95। 12/4/1995 બપોરે 2 થી 2:30 સમયગાળામાં અને જન્મનું સ્થળ ગાંધીધામ। ગાંધીધામ શું પ્રશ્ન હતો? लग्न विषे पूछवू छे। मंगल दोष छे ने अमुक अमुक समय अंतरे। दर्शक मित्रो ज्यारे कोई पण व्यक्ति ना जन्माक्षर में 1, 4, 7, 8 अने 12 आ स्थान नी अंदर मंगल होय तो मंगल दोष गणाय। बालबोध ज्योतिष सार समुच्चय मुजब अमुक अमुक जग्याए अपवाद गणेलो छे। हवे तमारा सुपुत्री ना जन्म खास करीने आमना जे जन्माक्षर बनी रह्या छे एनी अंदर कर्क लग्न नी कुंडली नी अंदर मंगल महाराज बिराजमान छे, एटले के मंगल दोष छे। कर्क राशि की अंदर मंगल जेले अमुक अमुक समय अंदर गुस्सो आवी जाए, क्यारेक क्यारेक कॉन्फिडेंस लेवल घटाड़ी दे। शुक्र ने शनि साथे जे लग्न थवामां तकलीफ उत्पन्न करावडावे। 90 થી 99% लग्न की वातो आवी अने अटकी जाए। लग्न ना बे ग्रह कारक गणाय, पुरुष माटे शुक्र अने स्त्री माटे चंद्र अने गुरु। हवे स्वाभाविक रीते जोवा जोईए तो आनो पांचमा स्थान में गुरु बिराजमान छे, जेना लीधे आने पेटनी समस्या होय। लग्नाधिपति धनस्थान नी अंदर छे, नानपणथी नाणाकीय सफलता सारी एवी मळे, परंतु लग्न जीवन में तकलीफ थाय तो शू करवू के जेथी लग्न वेला थई जाय सारो लाभ मळी शके? तो पेला नंबर में मंगल दोष होवाना लीधे मंगल नी पूजा अने राहु नी पूजा कोई पण ब्राह्मण पासे कराओ। बीजा नंबर में शू करवू? रोज हनुमान चालीसा नो पाठ करवानो को, एनाथी पण सारो लाभ मळशे। अने त्रीजा नंबर नी अंदर चंद्र नू मोती टचली आंगळी अंदर धारण करावी दो, अवश्य एना लग्न सारी जग्याए थई जशे। पण क्यारे थाशे ई तो कही दऊं। हवे स्वाभाविक रीते जोवा जईए तो जून महीना पछी गुरु महाराज वक्री थई अने धनु राशि नी अंदर आवशे। 10મા મહિના પછી આજ ગુરુ મહારાજ પાછા મકર રાશિ ની અંદર આવશે। મકર ની અંદર પાછા ગુરુ મહારાજ આવે ત્યારે આનો લગ્ન યોગ ઉત્તમ પ્રકારનો ચાલુ થશે, જેમાં મેષ, કર્ક, વૃશ્ચિક અને કુંભ આ ચાર રાશિ સાથે લેણા દેણી રહેશે અને અવશ્ય એની અંદર સારો એવો લાભ મળતો જણાશે। જય ગણેશ। બિલકુલ મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે સાતમી રાશિ, જેને આપણે તુલા તરીકે ઓળખીએ છીએ, એવા જાતકોની। તમારું બાળક તુલા રાશિનું છે, જેના અક્ષર ર અને ત છે, તો તમારું બાળક ચંચલ હશે, તમારું બાળક ઉદાર હશે, દરેક પરિસ્થિતિની અંદર હળી મળી જાય, દરેક સ્થિતિનો પોતે સ્વીકારી લે છે। ચાલો તકલીફ છે તો તકલીફ છે એમાં આવી રીતે રહેવાનું, એટલે દરેક પરિસ્થિતિને પોતે ખાસ કરીને સ્વીકારી લેતા હોય છે। આવા જાતકોમાં કોન્ફિડન્સ લેવલ બહુ જ સારું હોય, પરંતુ પોતાના કોન્ફિડન્સની અંદર જ પોતે એવી કાંઈક ગડબડ કરી બેસતા હોય છે કે જેના લીધે એને તકલીફોનો દોર ઉત્પન્ન થઈ જતો હોય છે। આવા જાતકોએ ખાસ સંગતિથી ધ્યાન રાખવું જોઈએ, વ્યસને ન ચડી જાય એનું પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી હોય છે। શું કરવું કે જેથી સારો મળે? સેન્સ ખાસ કરીને જોવા જઈએ તો આવા બાળકોએ રોજ ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ તો ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે। આજના દિવસની વાત કરીએ તો તમારા કરેલા પ્રયત્ન તમને ઓછું ફળ આપી શકે છે, સાથી મિત્રોનો તમને સહકાર પણ ઓછો મળતો જણાય, તમારા સગાવાલા ઈષ્ટ મિત્ર સાથે આજે વિડીયો કોલિંગથી તમે વાતચીત કરો, જેના લીધે તમારા મનની અંદર એક આનંદની વૃત્તિ ઉત્પન્ન થશે અને તમને સારો લાભ મળી શકશે। પૈસાની લેવડમાં, પૈસાની દેવડમાં આજે મુશ્કેલી રહેતી જણાશે, માટે સાવચેતીપૂર્વક તમારે આજે કામ કરવું જરૂરી છે। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની। વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ। આવા વૃશ્ચિક રાશિનું જો તમારું બાળક છે તો સેન્સિટિવ વધારે હશે, માસૂમ બાળક હશે, નાની નાની વાત મનની અંદર ગાંઠ મારી લે,
કે આ વસ્તુ મને આને આમ કીધી હતી એટલે મનની અંદર ગાંઠ લાગી જાય ને આના લીધે ક્યાંક ને ક્યાંક એને તકલીફ થઈ જાય અને આવી વાતના લીધે એને કોન્ફિડન્સની અંદર તકલીફોનો દોર ક્યારેક ક્યારેક થઈ જતો હોય છે. બાકી વૃશ્ચિક રાશિવાળા જાતકોમાં કોન્ફિડન્સ લેવલ સારું હોય છે, છતાં એનું કોન્ફિડન્સ લેવલ વધારવું હોય તો કયા ઉપાયો કરવા? રોજને માટે એને સાકરવાળું દૂધ પીવાનું કહો, રોજ ભગવાન શંકરના દર્શન કરવાનું કહો અથવા શિવજીની ઉપાસના કરવાનું કહો, એનાથી તમારું બાળકનું કોન્ફિડન્સ લેવલ વધતું જણાશે. આજની વાત કરીએ તો આજે કામકાજમાં ઓછી સફળતાના યોગો બની રહ્યા છે, મહેનત વધારે ફળ ઓછું આજે તમને મળી શકે એમ છે. અકારણ ચિંતાથી તમારું કામ બગડતું જણાય, કારણ કે મનની અંદર ઓહો કોરોનાનો ભય એટલો બધો છે, આટલા બધા કેસ થઈ ગયા, તો આવી અનેક જાતની ચિંતાઓના લીધે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. આ સ્વાસ્થ્યને સુધારવા માટે, આની અંદર સારો લાભ મેળવવા માટે આજે શું કરવું જોઈએ? બને એટલી આજે સૂર્યની ઉપાસના કરો, બને એટલા આજે સૂર્યના મંત્રનો જપ કરો. ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરો. અંકુરભાઈએ શરૂઆતમાં જ કીધું, જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ, આ મંત્રનો જપ કરો. તમે ભૂદેવ છો તો આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્ન મૃતમ મર્ત્યંચ, આ મંત્રનો જપ કરો તો અવશ્ય તમારા જીવનની અંદર સકારાત્મક ઉર્જા આવશે અને તમને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, આગળ પણ આપણે હજુ ઘણી બધી વસ્તુઓ જાણવાની છે, ઉર્જા કેવી રીતે વધારી શકાય તે પણ દર્શક મિત્રો આપણે જાણીશું ને સાથે જ એક મંત્ર પણ જાણીશું કે જેનાથી આપણા ઉત્સાહમાં વધારો થઈ શકે. પરંતુ એ માટે આપ જોડાયેલા રહો ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી છે ગુરુ. જો તમારું બાળક ધન રાશિનું છે તો બુદ્ધિવાન છે, તમારું બાળક ધન રાશિનું છે તો ઉર્જાવાન છે, તમારું બાળક ધન રાશિનું છે તો ક્યારેક ક્યારેક એને ક્રોધ આવી જાય ને ક્યારેક ક્યારેક એને અભિમાન પણ આવી જાય છે. આત્મવિશ્વાસ આવા જાતકોની અંદર હોય છે, પરંતુ વધારે પડતો આત્મવિશ્વાસ એને નુકસાન અપાવી દે છે. તો એના માટે શું કરવું જોઈએ? એના માટે ગાયત્રી મંત્રનો પ્રયોગ કરવો અને પીળા કલરનો ઉપયોગ કરવાથી સારો લાભ મળી શકે. આજના દિવસની અંદર રચનાત્મક કાર્યની અંદર તમારે પ્રગતિ મળતી જણાશે, રોજગારી માટેના પ્રયત્નો તમારા માટે લાભદાયી રહેતા જણાશે. આજે નવું નવું રિસર્ચ કરો ને આ રિસર્ચ તમારા જીવનની અંદર અનેક પ્રકારની ઉર્જા લઈને આવી શકે છે. શેર બજારની અંદર જો તમે રોકાણ કરવાનો પ્લાનિંગ કરતા હોય તો આજે સર્ચ કરો, અવશ્ય આગળ જતા તમને લાભ મળે. સામાજિક માન પ્રતિષ્ઠાની અંદર વધારો થઈ શકે, તમારા સંતાનો સાથે આજે તમે આનંદમય દિવસ પસાર કરી શકશો. અને વાત કરીએ હવે મકર રાશિની. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ. મકર રાશિવાળા જાતકો, જો તમારું બાળક મકર રાશિનું છે તો ભાગ્યશાળી બાળક છે. રમત ગમતની અંદર આવા બાળકો હોશિયાર વધારે હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડાક ક્યારેક ક્યારેક આવા બાળકોને અભિમાન આવી જતું હોય છે અને આવા બાળકો બધી રીતે એનું કોન્ફિડન્સ લેવલ વધારે હોય, પ્રગતિની અંદર બધી રીતે, પરંતુ સંબંધની અંદર આવા બાળકોનું કોન્ફિડન્સ લેવલ નથી હોતું. એટલે કે સંબંધોની અંદર કોન્ફિડન્સ લેવલમાં ક્યાંક ને ક્યાંક એને ક્ષતિ રહી જતી હોય છે. તો આવું કોન્ફિડન્સ લેવલ વધારવા માટે શું કરવું જોઈએ? સફેદ કલરનો ઉપયોગ કરવો જોઈએ, મીઠી સુગંધનો જેટલો રોજ ઉપયોગ કરે, ગુલાબનું અત્તર છે કે મીઠી મીઠી સુગંધવાળા વગેરે વસ્તુનો ઉપયોગ કરે તો સારો લાભ મળી શકે. આજના દિવસની અંદર જે લોકો જોબ કરી રહ્યા છે, એટલે કે પોલીસની નોકરી કરી રહ્યા છે, ડોક્ટરની નોકરી કરી રહ્યા છે, અથવા તો જે તમે જોબ કરી રહ્યા છો અત્યારે પ્રશાસનની જે લોકો જોબ કરી રહ્યા છે, આવા લોકોને થોડીક તકલીફોનો દોર વધી શકે. વ્યવસાયની બાબતની અંદર આજે મધ્યમ ફળ મળતું જણાય. આજના દિવસની અંદર તમારે મહેનત વધારે કરવી પડે, ફળ તમને ઓછું પ્રાપ્ત થઈ શકે. શું આજે કરવું કે જેનાથી તમને સારો લાભ મળી શકે, ઉર્જાવાન બની શકો? આજના દિવસની અંદર તમે જલ સેવા કરો. કઈ રીતે? તમારી આજુબાજુમાં કોઈ પોલીસ કર્મચારી છે, કોઈ ડોક્ટર છે, તો આવા વ્યક્તિઓને તમે પાણીનું દાન કરો, આવા વ્યક્તિઓને તમે પાણી પીવડાવો. એનાથી એક દેશની સેવા થશે અને ખાસ કરીને તમારો દિવસ પણ આનંદમય અને લાભમય રહેતો જણાશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, કચ્છથી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, લક્ષ્મીબેન. જી લક્ષ્મીબેન, જય ગણેશ. જય ગણેશ. મારે મારા દીકરા માટે પૂછવું હતું. લક્ષ્મીબેન, કઈ જગ્યાએથી વાત કરો છો? હું કચ્છ માંથી વાત કરું છું. કચ્છ ની અંદર? કચ્છ તો અવળો મોટો વિસ્તાર છે, એમાં કઈ જગ્યાએ થી? અંજાર વરસામેડી. અરે અંજાર થી? બોલો બોલો, કોના વિશે પ્રશ્ન હતો? મારા બાબા માટે પ્રશ્ન. જન્મની તારીખ બોલો.
12/9/2005 જન્મ નો સમય 9:45 સવારે સાંજે રાતનો જન્મ નું સ્થળ ગાંધીધામ શું પ્રશ્ન હતો દીકરા વિશે ભણવામાં કેવો રહેશે આગળનું એનું જીવન કેવું રહેશે ભણવામાં કેવો રહેશે ને આગળનું એનું જીવન કેવું રહેશે પહેલા નંબરમાં ગુસ્સો થોડો ઘણો કરે છે ઘણો ગુસ્સો કરે છે જુઓ પહેલા નંબરમાં જે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર હોય આ જન્માક્ષર ની અંદર અગ્નિ તત્વ બળવાન હોય એટલે કે લગ્ન સ્થાન ની અંદર જો માની લ્યો અગ્નિ તત્વ બળવાન છે સિંહ રાશિ છે મેષ રાશિ છે એટલે કે અગ્નિ તત્વ ની રાશિ હોય અથવા અગ્નિ તત્વ ના ગ્રહો બિરાજમાન હોય તો આવા વ્યક્તિને ગુસ્સો વધારે આવે હવે તમારા સુપુત્ર ના જન્માક્ષર માં મેષ લગ્ન ની અંદર મંગળ મહારાજ છે પાંચમા સ્થાનમાં સ્વગૃહી સૂર્ય મહારાજ છે કર્ક રાશિની અંદર શનિ મહારાજ છે નજીવી બાબતે ગુસ્સો આવી જાય ગુસ્સાનું પ્રમાણ વધારે રખાવે શુક્ર અને મંગળ આમ સામે દ્રષ્ટિ કરી રહ્યા છે શૃંગારમાં સારી રુચિ રખાય ઇતર પ્રવૃત્તિમાં માઇન્ડ આનો વધારે પડતો ડાયવર્ટ રખાવે રમત ગમતને લગતા ક્ષેત્રમાં કોમ્પ્યુટરને લગતા ક્ષેત્રની અંદર જો આ દીકરાને વધારવામાં આવે તો દીકરો પોતાના જીવનમાં સારી એવી પ્રગતિ કરી શકે એમ છે બાકી આના જીવનની અંદર તકલીફો ઉત્પન્ન થાય એલર્જીની સમસ્યા અમુક સમયે ભૂલવાની ટેવ અમુક સમયે વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ આવી સમસ્યા આને સર્જાતી જણાશે શું કરવું કે જેનાથી સારો લાભ મળી શકે ગુરુ કેતુ વિપ્ર ચાંડાલ્યોની પૂજા કરવી જોઈએ રોજ સવારના પોરમાં તુલસી પાનનું સેવન કરવું જોઈએ 6 મહિનામાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરવું જોઈએ અને ખાસ કરીને જોવા જઈએ તો શનિવાર અને મંગળ ના દિવસે સાયમ કાલે એટલે કે સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી એના જીવનની અંદર પ્રગતિની ઉત્તમ તકો પોતે પ્રાપ્ત કરી શકશે જય ગણેશ બિલકુલ મુકુંદભાઈ હવે કુંભ અને મીન રાશિ આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ 11મી એટલે કે કુંભ રાશિનું બાળક છે જેનો છે ગ શ શ અને સ જેનો સ્વામી શનિ બને છે કુંભ રાશિનું જો તમારું બાળક હોય તો બાળક બુદ્ધિમાન હોય છે ફિલોસોફિકલ રીતે તૈયાર હોય છે ખાસ કરીને જોવા જઈએ તો એનો સ્વભાવ એવો હોય છે કે બધાથી કંઈક મારે અલગ કરવું છે અને બધાથી અલગ કરવાની જે એની વૃત્તિ હોય છે આ વૃત્તિના લીધે એ તકલીફમાં આવી જતું હોય છે અને એના લીધે એ કંઈક ગડબડ કરી બેસતું હોય છે તો આ એના બીજા માટે એનો આત્મવિશ્વાસ બહુ સારો હોય કે ભાઈ તું આ કામ કર 100% તારું કામ પૂરું થઈ જશે પરંતુ પોતાના માટે એનું કોન્ફિડન્સ લેવલ ઓછું હોય છે તો એનું કોન્ફિડન્સ લેવલ વધારવા માટે શું કરવું મીઠી વસ્તુનો ઉપયોગ વધારે કરવો જોઈએ સ્કાય બ્લુ કલરનો ઉપયોગ જેટલો બને એટલો વધારે કરે અથવા પોતાની પાસે સ્કાય બ્લુ કલરનો રૂમાલ રાખે તો એના દ્વારા પણ એનું કોન્ફિડન્સ લેવલ વધી શકે ને સારો લાભ મળી શકે વાત કરીએ હવે મીન રાશિની મીનના અક્ષર છે દ ચ જ અને થ જેનો સ્વામી છે ગુરુ આવા મીન રાશિવાળા જાતકો માટે ખાસ કરીને આજનો દિવસ કેવો રહેશે અને કોન્ફિડન્સ લેવલ વધારવા તમારા બાળકને શું કરવું મીન રાશિવાળા જાતકો ખાસ કરીને જોવા જઈએ તો મીન રાશિનું જે બાળક હોય છે એ સમાજને નવી દિશા આપતું હોય છે અને આ બાળક મુશ્કેલીની અંદરથી પણ પોતે બહાર નીકળી જતું આત્મવિશ્વાસ એની અંદર બહુ સારો હોય છે અને આવા લોકો એવું જાણતા હોય છે કે બીજા વ્યક્તિનો ઉપયોગ મારે કેવી રીતે કરવો એનામાં બહુ એ મેન્ટાલિટી બહુ સારી હોય છે તો આવા બાળકોએ વધારે પડતો આત્મવિશ્વાસ જગાડવા માટે શું કરવું કોઈ પણ વસ્તુ શીખવવામાં આવા બાળકો જ્યારે સમય લેતા હોય લર્નિંગની અંદર આવા બાળકો જ્યારે ટાઈમ લેતા હોય ત્યારે કારણ કે આવા બાળકોની લર્નિંગ કેપેસિટી ઓછી હોય છે તો લર્નિંગ કેપેસિટી વધારવા માટે શું કરવું રોજ એને અખરોટ ખવડાવો એનાથી એને સારો લાભ મળી શકશે આજના દિવસમાં કામકાજથી તમારે સાવચેતી રાખવી જરૂરી છે અચાનક ખર્ચો વધતો જણાશે ઘરની અંદર બેઠા છો શાકભાજીનો ખર્ચો દૂધનો ખર્ચો ઘણા બધા બીજા ખર્ચાઓ વધતા જણાય અને જેના લીધે થોડોક માઇન્ડ તમારું ડિસ્ટર્બ રહ્યા રાખે તો આ માઇન્ડની ડિસ્ટર્બ એટલે કે આ માઇન્ડને તમારે સેટ કરવા માટે ને સારો એવો લાભ મેળવવા માટે શું કરવું આજના દિવસની અંદર ગાયત્રી મંત્રના બને એટલા વધારે તમે જપ કરો તમારું જે બાળક છે ને આ બાળકની સાથે તમે આજના દિવસને ફૂલ એન્જોય કરો અવશ્ય તમારા જીવનની અંદર તમે પ્રગતિ મેળવશો અને સારો લાભ મેળવી શકશો જય ગણેશ તો દર્શક મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ સમય થયો છે લઈ એક પ્રયાસ વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યા મુકુંદભાઈ હવે સમય થયો છે આજે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને આજનો મંત્ર શું ને દાન શું
દર્શક મિત્રો શું કરવું જોઈએ એના ઉપરથી હું આપને એક વાત જણાવી દઉં કે આજે પહેલા તો ઘરમાં રહેવું જોઈએ. આમ તો જ્યાં સુધી લોકડાઉનનો પીરિયડ છે આ સમયગાળા દરમિયાન આપણે ઘરની અંદર, કારણ કે જેટલા આપણે ઘરની અંદર રહીશું એટલા આપણે સેફ રહીશું. જો આપણે જ લોકડાઉનનો ભંગ કરીશું તો આ જેમ 21 દિવસના લોકડાઉન પછી 19 દિવસનું લોકડાઉન આવ્યું આવી તકલીફો આપણે સર્જાઈ શકે અને આપણા માટે જ આ વસ્તુઓ છે. માટે તમે ખાસ કરીને ઘરની અંદર રહો, સેફ રહો. આજે રવિવાર છે એટલે કુળદેવીની ઉપાસના કરો, રવિવાર છે એટલે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરો, એનાથી તમને સારો લાભ મળી શકશે. આજે શું ન કરવું જોઈએ આજના દિવસની અંદર ખાસ કરી, અને તમે જો કજિયા અને કંકાસ એનાથી દૂર રહેશો તો તમને સારો લાભ મળે, કારણ કે ઘરની અંદર છે કજિયા કંકાસ થી લક્ષ્મીજી ક્યારેય આપણા ઉપર પ્રસન્ન નથી થતા. એટલે કજિયા કંકાસ ઘરની અંદર ન થાય, ઘરની અંદર નેગેટિવ એનર્જી ઉત્પન્ન ન થાય, એના માટે આજે તમારે ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. આજનો મંત્ર કયો ને આજનું દાન કયું? દર્શક મિત્રો આજે સૂર્યનારાયણ ભગવાનનો વાર છે. શરૂઆતમાં જ આપણે વાત થઈ કે જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાજ્યુતિમ તમોરી સર્વ પાપઘ્ન પ્રણોદોસ્મિ દિવાકરમ, આ મંત્રનો જપ કરી શકો. ઓમ ભાનવે નમઃ આ મંત્રનો જપ કરી શકો. ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો પણ તમે જપ કરી શકો. ને આજનું દાન શું છે? આજના દિવસની અંદર તમારે દાન જો આપવા જેવી કોઈ વસ્તુ હોય તો એ છે ગોળ, ઘઉં અને ફળ. આ ત્રણ વસ્તુનું દાન તમે ગરીબોને આપો. દર્શક મિત્રો એક ખાસ વાત છે, ખાસ કરીને અત્યારે આ જે પીરિયડ ચાલી રહ્યો છે લોકડાઉનનો પીરિયડ છે, આ સમયગાળાની અંદર આપણા દેશને આપણી જરૂર છે. ને આપણે દેશની અંદર ખાસ કરીને આપણે આપણું ધ્યાન રાખીશું, આપણા પરિવારનું ધ્યાન રાખીશું, આપણી ગલીનું ધ્યાન રાખીશું, આપણા ગામનું ધ્યાન રાખીશું ને આપણા રાજ્યનું ધ્યાન રાખીશું તો આપણો દેશ પણ સુરક્ષિત રહેશે. અનેક એવા રાજ્યો છે કે જે ક્યાંક ને ક્યાંક કોરોના મુક્ત થઈ જાય છે, અને અનેક એવા રાજ્યો છે કે જેની અંદર કોરોના વધી રહ્યો છે. તો આપણે ઘરની અંદર રહીશું, સેફ રહીશું તો આપને વધારે પડતો લાભ મળશે. અને ખાસ કરીને આ સમયગાળામાં કોઈ ગરીબ વ્યક્તિની અવશ્ય મદદ કરજો કે જે ગરીબ વ્યક્તિને ભોજન કરવા માટે પણ તકલીફ પડી રહી છે, આવા વ્યક્તિની મદદ કરશો તો સારો લાભ મળી શકે. ને એટલા માટે જ ભૂલો પણ ભગવાન એવું કીધેલું છે સૌરાષ્ટ્ર માટે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો તમે ગરીબ વ્યક્તિની મદદ કરશો તો બહુ સારો લાભ મળતો જણાય. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, અમરેલીથી જલ્પાબેન નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી જલ્પાબેન. હાજી. જય ગણેશ. જય. બોલો જલ્પાબેન. જય ગણેશ. હાજી જલ્પાબેન. કેટલા ટાઈમથી ફોન કરું છું. અરે જલ્પાબેન, તમારા અમરેલી જિલ્લામાં કોરોનાનો કેસ નથી ને એટલે તમારો ફોન લાગી ગયો. બોલો, ચાલો હાલો, શું પ્રશ્ન હતો? જન્મની તારીખ બોલી જાઓ. 26 જાન્યુઆરી 1993. જન્મનો સમય? 3:45. બપોરે રાતે? બપોરે. બપોરે. જન્મનું સ્થળ? વાસાવડ. વાસાવડ. શું પ્રશ્ન હતો બેન? મારા ભાઈની લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગ ક્યારે છે? આને કહેવાય અંકુરભાઈ પોઝિટિવ થિંકિંગ. બિલકુલ. અત્યારના સમયની અંદર આટલો બધો ભયનો માહોલ છે, છતાં પણ ભાઈના લગ્નની ચિંતા કરે એ બેન. અમુક ખાસ કરીને જોવા જઈએ તો ગરવો ગિરનાર એવા જુનાગઢ ક્ષેત્રની અંદર પણ કોરોના કેસ નથી એટલે બહુ સારું કહેવાય. તો વાત તમારા ભાઈના જન્માક્ષરની કરીએ તો સૂર્ય શનિનો સંઘર્ષ યોગ એના અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન. જ્યારે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય તો આવા વ્યક્તિઓને લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં પ્રોબ્લેમ કરાવે. તમારા ભાઈને મંગળ દોષ પણ બની રહ્યો છે, કારણ કે મંગળ પહેલા સ્થાનમાં મિથુન રાશિનો છે અને એ મંગળ મહારાજ વક્રી બની રહ્યા છે. લગ્નની વાતો 90-99% આવીને અટકે ને ચોઈસ પ્રોબ્લેમ પહેલો ક્રિએટ કરાવડાવે. હવે સ્વાભાવિક રીતે શું કરવું કે જેથી લગ્ન જીવનનું સુખ સારું મળી શકે? તો મેં હમણાં જ વાત કરી કે પુરુષ માટે હંમેશા શુક્ર ગ્રહ અને ચંદ્ર ગ્રહ બે લગ્નના કારક ગ્રહ ગણાય. પહેલા નંબરમાં તમે સૂર્ય શનિ સંઘર્ષ યોગની પૂજા કોઈ પણ બ્રાહ્મણ પાસે કરાવો. રોજ તમારા ભાઈને કહો કે ગણપતિ મંત્રના જપ કરે, ગણપતિને દુર્વા અર્પણ કરે, રોજને માટે સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરે. અને ખાસ કરીને એક ઓપલ નામનો નંગ આવે છે, ઓપલ નામનો નંગ રિંગ ફિંગરની અંદર ધારણ કરી લે તો અવશ્ય તમારા ભાઈના લગ્ન જૂન મહિના પછી જે સારો યોગ ચાલુ થઈ રહ્યો છે એની અંદર નક્કી થઈ જશે. નક્કી થવા માટે મકર, મેષ, સિંહ અને વૃશ્ચિક આ ચાર રાશિ સાથે ઉત્તમ લેણા દેણી બની રહી છે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ, અને ખાસ કરીને મુકુંદભાઈનું નામ અને સરનામું પણ નોંધી લેશો જ્યાં સુધી મને આપશો રજા.